વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 11 મનોવિજ્ઞાનના એટલે કે સાયકોલોજીના પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખાસ અન્ય વિષયના આઈએમપી વિડીયોઝની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જોઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે મનોવિજ્ઞાનનું પ્રેક્ટિસ પેપર આઈએમપી મોડલ પેપર શોધી રહ્યા છો તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 મનોવિજ્ઞાન, એક વિજ્ઞાન જેમાંથી 14 ગુણનું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમે બ્લુ પ્રિન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ખ્યાલ આવી જશે કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે અને કયા વિભાગમાં પ્રશ્ન હશે. તો જો સૌથી પહેલાં તો 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના અને 4 ગુણના હું તમને પ્રશ્નો આપીશ. તો અહીંયા જે સૌથી પહેલાં જે તમારી તૈયારી સ્ટાર્ટ કરવાની છે, તો પહેલાં તો જો પૂરેપૂરું ચેપ્ટર એકવાર વાંચી લેવું, બરાબર, એકવાર કમ્પ્લીટ ચેપ્ટર વાંચી લો, શાંતિથી સમજી લો, ત્યારબાદ સૌથી પહેલાં 4 ગુણના પ્રશ્નો કરવાના છે. ઓકે, કારણ કે 4 ગુણના જે પ્રશ્નો છે એમાં 2 ગુણના પ્રશ્નોનો પણ સમાવેશ ઓલમોસ્ટ થઈ જશે. ઓકે, એટલે મેં અહીંયા 2 ગુણના પ્રશ્નો બહુ જ ઓછા આપ્યા છે. ઓકે, એટલે પૂછવાના ચાન્સીસ એમ છે, પરંતુ બીજા વણ કરજો, બરાબર. તો એટલે પહેલાં તમારે પૂરેપૂરું પ્રકરણ વાંચવાનું છે, ત્યારબાદ 4 ગુણના પ્રશ્નો, પછી 3 ગુણના અને લાસ્ટમાં 2 ગુણના પ્રશ્નો કરવાના છે. સ્વાધ્યાયના એકવાર ખાલી જોઈ લેજો, અને 1 ગુણની તૈયારી માટે સ્વાધ્યાયના ખાસ જોજો, બરાબર. તો સૌથી પહેલાં 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ પહેલાં ચેપ્ટરમાંથી, તો સીટી મોર્ગને આપેલી મનોવિજ્ઞાનની વ્યાખ્યા લખો, ત્યારબાદ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો, મનોવિજ્ઞાનની સ્વીકૃતિ વ્યાખ્યામાં કયા 4 મુદ્દાનો સમાવેશ થાય છે, અને લાસ્ટ વોટસને શા માટે આંતર નિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો. ત્યારબાદ 3 ગુણના પ્રશ્નો, તો મનોવિજ્ઞાનના ધ્યેય ટૂંકમાં જણાવો, પ્રશ્નાવલી પદ્ધતિના લાભ સમજાવો. ત્યારબાદ મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્ર, પ્રાયોગિક અને મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનની સમજૂતી આપો. ત્યારબાદ વાત કરીએ 4 ગુણના પ્રશ્નોની, તો આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો, મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો, બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો, મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્ર, પ્રાયોગિક અને મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનની સમજૂતી આપો. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 2 અભ્યાસ પદ્ધતિઓમાંથી પણ 14 ગુણનો પૂછાશે. તો સૌથી પહેલાં 2 ગુણના પ્રશ્નો જોઈએ, તો નિરીક્ષણ એટલે શું? એરિક એરિક્સનના મત પ્રમાણે જીવન વિકાસના કોઈપણ 4 તબક્કા જણાવો. ત્યારબાદ પરિવર્તનના પ્રકારો જણાવો, કસોટીના માનકોનો ખ્યાલ આપો, સહભાગી નિરીક્ષણની જરૂરિયાત જણાવો, પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું. ત્યારબાદ 3 ગુણના પ્રશ્નોમાં, તો મુલાકાત પદ્ધતિના લાભ અને ફાયદા જણાવો, ટૂંકનો જ લખો પ્રયોગના લક્ષણો, અને લાસ્ટ ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું, મનોવિજ્ઞાનમાં તેનું મહત્વ સ્પષ્ટ કરો. ત્યારબાદ 4 ગુણ માટે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની સમજૂતી આપો, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની સમજૂતી આપો, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજાવો. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 3 માનવ વિકાસમાંથી 9 ગુણનું પૂછાશે, જેમાંથી 2 ગુણ માટે, ફ્રોઇડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાના નામ લખો, મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય, ગુદા કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય. જો આમાં 3 પ્રશ્નો તો છે જ, પણ સાથે સાથે જે આ 2 પ્રશ્નો, મતલબ ટોટલ 3 ગુણના 4 ગુણના પ્રશ્નો છે ને, એમાંથી પણ નાના નાના ટોપિક 2 ગુણમાં પૂછી શકે, બરાબર. એટલે એવું ના સમજતા કે ફક્ત આ 3 જ પ્રશ્નો કરવાના છે, બરાબર, આ પણ કરજો. તો 3 ગુણ માટે, જીન પિયાજેનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો સમજાવો, ટૂંક નોંધ લખો કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. ત્યારબાદ 4 ગુણ માટે, એરિક એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો, અને લાસ્ટ જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ સમજાવો. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 વર્તનના જૈવિક આધારોમાંથી 13 ગુણનો પૂછાશે. તો 2 ગુણ માટે, માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો જણાવો, પરિઘવર્તી ચેતાતંત્રના 2 વિભાગો જણાવો, મગજ સ્કંધનું કાર્ય જણાવો, મગજના ગોળાર્ધોનું કાર્ય જણાવો, પરાનુકંપી તંત્રની સમજૂતી આપો, થેલેમસનું કાર્ય જણાવો, એક જ માતા પિતાના સંતાનોમાં વર્તન તથા લક્ષણોમાં વિવિધતા સાથી જોવા મળે છે, જનીન તત્વોનું મહત્વ સમજાવો, અને મગજના મધ્યખંડનું કાર્ય સમજાવો. ત્યારબાદ 3 ગુણ માટે, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં સ્વાદુપિંડ વિશે ટૂંકમાં સમજાવો, ટૂંક નોંધ લખો રંગસૂત્રો, ટૂંક નોંધ લખો જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપો. ત્યારબાદ 4 ગુણ માટે, સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવો, કેન્દ્રીય ચેતાતંત્રના વિભાગ તરીકે કરોડરજ્જુની સમજૂતી
આપો અને લાસ્ટ ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ચારે ચાર ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્નો. તો આ પ્રશ્નો એકવાર જોઈ લેજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.